आज गुजरात ना 1200 सीएनजी डीलर्स नोंधावी रहा छे विरोध। 30 महीना बाद पण डीलर मार्जिन मा वधारो न थता बपोरे 1 वाग्या थी 3 वाग्या सुधी सीएनजी पंप बंद रहा छे। सीएनजी डीलर मार्जिन मा गत 1 जुलाई 2019 ना रोज 80 पैसा नो वधारो करवानु नक्की करायु हतु, परंतु त्यार बाद आ मुद्दो ज ध्यान मा नथी लेवायो। અમારા સંવાદદાતા રોનક જોડાઈ ગયા છે। રોનક, 1200 જેટલા સીએનજી ડીલર્સ કે જેનો માર્જિનનો પ્રશ્ન ઘણા સમયથી અટવાયેલો છે અને આજે તેઓએ વિરોધ કરીને સીએનજી પંપ બંધ રાખ્યા છે, 1-3 હડતાળ છે, શું રજૂઆત છે એમની? શિવાની, જે રીતે વાત કરવામાં આવે તો જે પેટ્રોલ ડીલર્સ એસોસિએશન છે તે છેલ્લા કેટલાય સમયથી જે ઓઇલ કંપની છે તેમને માંગ કરી રહ્યું હતું, જે મુખ્ય જે માર્જિન વધારો છે તેમની માંગ સાથે તેઓ જે પોતાના નફામાં પણ વધારો કરવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ માંગ સ્વીકારવામાં ન આવતા આખરે જે ડીલર્સ એસોસિએશન છે તે કંટાળ્યું છે અને જે સ્ટ્રાઇક કરી છે, જેમાં જે રાજ્યભરના 1200થી વધારે જે સીએનજી પંપ આવેલા છે તે આજે સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છે અને બપોરે 1-3 ના સમયગાળા દરમિયાન જે છે રાજ્યના તમામ 1200 જેટલા જે સીએનજી પંપ છે તેનું જે વેચાણ છે તે બંધ રાખવામાં આવ્યું છે, જેને પગલે જે સીએનજી રિક્ષા ચાલકો છે આ ઉપરાંત જેટલા સીએનજી વાહનો હોય છે તે તમામ વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। આપણી સાથે જે સંચાલકો છે તે પણ હાજર છે અને જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે જે રિક્ષા ચાલકો છે ક્યાંક ને ક્યાંક તેમને આની જાણ ન થતા તેઓ કલાકોથી જ્યારે અહીંયા પંપ ખુલે તેની રાહ જોઈ રહ્યા છે અને તેમની સાથે જ જાણવાનો પ્રયાસ કરીશું કે શું અગવડો તેમને પડી રહી છે। તમે કેટલી સમયથી અહીંયા ઉભા છો? 1 કલાકથી ઉભા છો। તમને જાણ નથી આજે હજી હડતાલ છે? આજે મને ખબર નથી, હું સવારમાં લગ્નમાંથી બારગામથી આવેલો છું એટલે મને કાંઈક એવી ખબર નથી કે ગેસ પંપની હડતાલ છે। એ હિસાબે અત્યારે પાછળ એક વેપારીને લઈને હું આવ્યો ઓર એને અહીંયા બેસાડીને આવ્યો, એને મેં એમ કીધું કે તમે બેસો, હું ગેસ પુરાવીને આવું। હવે વેપારી અહીંયા જ ઊભો છે, હું અહીંયા આવીને મારી ગાડીમાં ગેસ પતી ગયું છે, 4 પંપ અહીંયા હું ફર્યો છું, 4-4 જગ્યાએ ગેસ પંપ બંધ હતો, હવે મારી ગાડીના અંદર ગેસ નથી, હું અહીંયા બેસી ગયો છું। હવે એ વેપારીને ફોન કરીને મેં ના પાડી દીધું, મારે 400-500 રૂપિયાનો ધંધો બધો એમનેમ જતો રહ્યો છે, હવે બેસી રહેવાનું, ગેસ પંપ જ્યાર સુધી ચાલુ થાય નહીં ત્યાર સુધી। જે રીતે રિક્ષા ચાલકો છે તે પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે કે 4 જેટલા પંપ અહીંયા ફર્યા બાદ પણ જે હાલ જે તમામ સીએનજી પંપમાં જે વેચાણ જે પ્રમાણે અત્યારે નથી કરવામાં આવી રહ્યું, તો આપણી સાથે જે પંપના સંચાલક છે તે પણ હાજર છે। હાલ જે રિક્ષા ચાલકો છે તેમને અગવડો પડી રહી છે, છતાં પણ જે વેચાણ છે અહીંયાથી અટકાવવામાં આવેલું છે, શું કહેશો? કંપની પાસે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કમિશનનો વધારો કરવામાં આવેલ નથી, જેને કારણે એસોસિએશનના ઓર્ડર મુજબ અમે લોકો 1-3 વેચાણ બંધ રાખેલ છે। ખાસ આગામી કેટલા દિવસ સુધી આ રીતનું તમે ચાલુ રાખશો? એસોસિએશન જે પ્રમાણે કહેશે એ પ્રમાણે અમે વર્તીશું। હા, તો એક તરફ જે રિક્ષા ચાલકો છે કે તમામ જે સીએનજી વાહન ચાલકો છે તેમને તકલીફ પડી રહી છે, બીજી તરફ જે એસોસિએશનનું કહેવું છે આગામી દિવસોમાં જ્યાં સુધી તેમની માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ જ પ્રકારે હડતાલ છે તે ચાલુ રાખવામાં આવશે। જી શિવા, બિલકુલ। તો 30 માસથી માંગ ન સંતોષાતા હવે જે સીએનજી ડીલર્સ છે તેઓ પણ લડી લેવાના મૂડમાં છે અને માર્જિનના વિરોધમાં હડતાળ પર ઉતર્યા છે સીએનજીના ડીલર્સ અને 1200 સીએનજી પંપ બંધ છે, બપોરે 1-3 વાગ્યા સુધી હડતાળ કરીને ઉગ્ર રજૂઆત।